નમસ્તે મિત્રો મારી ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ ધોરણ છના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક આપેલી છે તેના ઉપરથી જોઈન્ટ થઈ શકશો તેમજ ધોરણ છના ગણિત ગુજરાતી અને વિજ્ઞાનના સ્વાધ્યયન પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી પણ તમે મેળવી શકશો તો ચાલો જોઈએ ધોરણ છ ગુજરાતી તેમાં પાઠ છે ત્રીજો દ્વિદલ એમાં નીચે છે પહેલો પ્રશ્ન નીચેના વાક્યોને પાઠના આધારે યોગ્ય ક્રમમાં ગોઠવો તો બળ મિત્રો અહીંયા નીચે તમારે લખવાના છે પહેલા નંબરે એક કયું વાક્ય આવશે તો કે ભાઈ બે નંબરનું છે તે આવશે કે ભાઈ યુવકે કહ્યું મેડમ તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા ત્યાર પછી બીજા નંબરે આ આવશે કે સ્ત્રીએ કહ્યું ના ભાઈ હાલ લોન કાપવાનું કામ જે માણસ કરે છે તેનાથી મને કોઈ જ ફરિયાદ નથી ત્રીજા નંબરનું આ વાક્ય આટલી વાતચીત પૂરી કરીને ખુશખુશાલ ચહેરે એ યુવકે ફોનનું સ્પીકર બંધ કર્યું ચોથું વાક્ય પહેલાં યુવકે હસતાં હસતાં ના પાડી અને પાંચમું દુકાનદારને અત્યંત નવાઈ લાગી તમારે નીચે લાઈનમાં પેલું બીજું ત્રીજું ચોથું અને પાંચમા વાક્ય તરીકે લખી દેવાનું છે મેં ક્રમ આપી દીધા છે પણ મિત્રો આ તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા એટલે માત્ર તમે લખેલું છે તે ચેક કરવા માટે જ મેં અત્યારે નંબર આપેલો છે તમે પણ તે રીતે કરજો પ્રશ્ન બીજો છે નીચે આપેલા કોઠાના દરેક ખાનામાંથી યોગ્ય બંધ બેસતું શબ્દ જૂથ લઈ એકમ આધારિત વાક્યો બનાવો અને લખો તો દુકાનદારને કોઈ સ્ત્રી રસ પડ પડી ગયો આ રીતે અલગ અલગ ત્રણ ભાગની અંદર શબ્દ જૂથ આપેલા છે તો તેમાંથી આપણે એક એક શબ્દ જૂથ લઈને વાક્ય બનાવીએ પહેલું છે દુકાનદારે એક નિર્દોષ સ્મિત આપીને એને વિદાય લીધી બીજું વાક્ય છે પહેલાં માણસે ઊભા થઈને પડતી મુકાયેલી મૂર્તિઓને ચારે તરફથી તપાસી જોઈ ત્રીજું છે એના નાક પાસે નાનો ઘસરકો થઈ ગયો ચોથું છે સામે છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી પાંચ નંબરનું પહેલાં માણસને એના કામમાં રસ પડી ગયો ત્રણ નંબરનો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પેલો છે તમે જોયેલ એક શિલ્પ વિશે લખો તો હું અહીંયા મેં જોયેલું છે શિલ્પ તે વિશે લખો છું તમે તમારી રીતે લખી શકો છો અમારા ગામમાં એક ગણેશ મંદિર આવેલું છે તે મંદિરમાં ભગવાન ગણેશની એક સુંદર મૂર્તિ છે આ મૂર્તિ ખૂબ જ સુંદર છે આ મૂર્તિ રાજસ્થાની પથ્થરમાંથી બનાવવામાં આવેલી છે મૂર્તિ ઉપર સુંદર નકશીકામ કરવામાં આવેલ છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે દુકાનેથી વસ્તુ ખરીદ્યા પછી દુકાનદારે તમને ભૂલથી વધારે પૈસા આપી દીધા હોય તો તમે શું કરશો તો જવાબ છે દુકાનદારથી દુકાનેથી વસ્તુ પછી દુકાનદારે જો ભૂલથી વધારે પૈસા આપી દીધા હોય તો આપણે પ્રમાણિકતાથી પાછા આપવા જોઈએ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે તમને તમારા ઘરના કયા કયા કામોમાં મદદરૂપ થવું ગમે તો ગમે મને મારા ઘરના રસોઈ કામમાં સાફ સફાઈ કામમાં કોઈ વસ્તુને રિપેર કરવાના કામમાં તથા ઘરના કોઈ વસ્તુ ઘટતી હોય તો તે લઈ આવવાના કામમાં મદદરૂપ થવું ગમે છે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે નીચેના રૂઢિપ્રયોગને તેના અર્થ આપેલ છે તેને યોગ્ય રીતે ગોઠવી વાક્ય પ્રયોગ કરો તો અહીંયા મિત્રો આપણે પહેલું છે રૂઢિપ્રયોગ પડતું મૂકવું એટલે છોડી દેવું તેનું વાક્ય થાય થશે શિલ્પીએ મૂર્તિ પડતી મૂકી ત્રીજું બીજું છે આશ્ચર્યનો પાર ન રહેવો નવાઈ લાગવી વાક્ય બનશે પહેલાં માણસને બે એક સરખી મૂર્તિ જોઈ આશ્ચર્યનો પાર ન રહ્યો ત્રીજો રૂઢિપ્રયોગ છે નિઃશબ્દ બની જવું અર્થ થશે શાંત થઈ જવું વાક્ય બનશે શિલ્પીનો જવાબ સાંભળી પેલો માણસ નિઃશબ્દ બની ગયો ચોથો રૂઢિપ્રયોગ છે વિદાય લેવી અર્થ થશે જવા માટે છૂટા પડવું તો વાક્ય બનશે દુકાનદારે સ્મિત આપીને યુવકને વિદાય લીધી ત્યાર પછી પાંચ નંબરનો પ્રશ્ન નીચેના વાક્યોના વ્યવસાયકારોના કામ ઉલટસુલટ થઈ ગયા છે તે જરૂરી ફેરફાર કરી વાક્ય ફરીથી લખો તો બાળ મિત્રો હું અહીંયા નીચે ફરીથી લખેલા વાક્યો જ બોલું છું હું શિલ્પકાર છું અને મને મૂર્તિ બનાવું મૂર્તિ બનાવું છું હું રસોઈયા છું અને રસોઈ બનાવું છું હું ખેડૂત છું અને ખેતી કરું છું હું વકીલ છું અને વકીલાત કરું છું હું પોલીસ છું અને ગુનેગારને પકડું છું આ રીતે તમારે પણ ચેક કરી લેવાના છે પ્રશ્ન છ ખાલી જગ્યા પૂરો તેમાં છે પથ્થરમાંથી મૂર્તિ બનાવનારની કલા તો કે મૂર્તિકાર આવશે બીજું છે કાષ્ટ કલા તો કે કાસ્ટ અથવા લાકડાની કોતરણી કરવાની કલા ચિત્ર દોરવાની કલા ને ચિત્રકલા હસ્તકલા તો હાથ કારીગરીની કલા તો પછી માટીમાંથી વસ્તુ નમૂના બનાવવાની કલા તો કે ભાઈ માટી કલા નૃત્ય કરવાની કલા તો નૃત્ય કલા આવશે ત્યાર પછી સાત નંબરનો પ્રશ્ન છે નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાર્તા બનાવો અને લખો તો આકાશ સવારી યાન મિત્રો રોચક અનુભવ વાદળ ઉપગ્રહ ઉત્તરાયણ વાતાવરણ જિજ્ઞાસા ફોટા અને વિડીયો જે પૃથ્વી પરત અને સ્વપ્ન તો આના ઉપરથી એક વાર્તા બનાવ હું ને મારા મિત્રો ઉનાળામાં અગાસી પર બેઠા હતા ત્યાં અચાનક મારા ઘરની પાછળ એક રોકેટ જેવી વસ્તુ દેખાય હું અને મારા મિત્રો તે વસ્તુ જોવા ગયા તે રોકેટ જેવું હતું અને બારણું ખોલી અંદર ગયા જેવા અંદર ગયા કે તરત જ બારણું બંધ થઈ ગયું અને રોકેટ આકાશ તરફ જવા લાગ્યું થોડી વાર માટે અમે ગભરાઈ ગયા પણ થોડી વારમાં અમે તારાઓ સાથે વાત કરવા લાગ્યા અમારું રોકેટ અન્ય ગ્રહ પર લઈ જઈ રહ્યું હતું ત્યાં ગ્રહ પર વાતાવરણ આપણા ગ્રહ જેવું જ હતું થોડી વાર પછી રોકેટ ફરી પૃથ્વી પર પરત આવ્યું પછી બધા મિત્રો પોતાના ઘરે જઈ સૂઈ ગયા થોડી વારમાં મમ્મી જગાડતી હોય તેવું લાગ્યું ત્યારે મને ખબર પડી કે હું સ્વપ્નમાં જોઈ રહ્યો હતો આ રીતે તમારે પણ તમારી રીતે શબ્દનો ઉપયોગ કરી અને વાર્તા બનાવવાની છે પ્રશ્ન આઠ નીચેની વાનગી બનાવવાની પ્રક્રિયા ટૂંકમાં લખો રોટલી તો મિત્રો તમે કાયમ જોતા જ હશો કે તમારા મમ્મી અથવા દાદી અથવા બહેન કઈ રીતે રોટલી બનાવે છે તે જ રીતે તમારે આખું વર્ણન કરવાનું છે હું અહીંયા કરું છું સૌ પ્રથમ ઘઉંને ઘંટીમાં દળવા પડે ત્યારબાદ લોટને ચાળી ચાળી અટાણામણ દૂર કરવું અટામણ દૂર કરવું પછી તાસણામાં જરૂરી લોટ લઈ યોગ્ય માત્રામાં પાણી અને મીઠું નાખવું ત્યારબાદ જરૂર પૂરતું તેલ નાખવું ત્યારબાદ લોટને ગુંધવો લોટ બરાબર બંધાઈ જાય પછી બાંધેલ લોટમાંથી નાના લુવા કરીશું થોડી કોરે થોડો કોરોલોટ પણ સાથે રાખીશું બનાવેલા નાના લુવાઓ લઈ કોરોલોટ લઈ વેલણથી ગોળ ગોળ રોટલી બનાવીશું ત્યારબાદ રોટલીને તવી ઉપર શેકીશું રોટલી યોગ્ય રીતે શેકાઈ જાય પછી તેની થાળી કે ડીશમાં મૂકી તેના પર યોગ્ય પ્રમાણમાં ઘી લગાવીશું આપણી રોટલી તૈયાર થઈ જશે બાળ મિત્રો તમે કાંઈ એમ જોતા જ હોશો તે રીતે તમારે વર્ણન કરી દેવાનું છે મેં ભલે અહીંયા છ લીટી કે સાત લીટીનું કર્યું તમે પણ બે ત્રણ લીટીનું તમને આવડે તેવું તમારે વર્ણન કરવાનું છે ત્યાર પછી ખીચડી છે એક વાસણમાં મગની દાળ અને ચોખા લઈ પાણી વડે ધોઈ નાખો ત્યારબાદ કૂકર કે તપેલામાં નાખો ત્યારબાદ તેમાં યોગ્ય માત્રામાં પાણી મીઠું અને હળદર નાખો ત્યાર પછી કુકર તે તપેલી ઢાંકણી તેને ધીમા તાપે પકવવા દેવી કૂકર હશે તો માત્ર ત્રણ ચાર સિટીમાં થઈ જશે તપેલીમાંથી પંદરથી વીસ મિનિટમાં ખીચડી તૈયાર થઈ જાય છે હવે આ ખીચડીને વઘારવી હોય તો આપણે વઘારીને પણ ખાઈ શકીએ છીએ અને સાદી ખીચડી પણ આપણે ખાઈ શકીએ છીએ જો મિત્રો તમારા ઘરે પણ ખીચડી બનતી જ હશે તે ખીચડી કઈ રીતે બને છે એ પણ તમને ખબર હશે તેનું વર્ણન અહીંયા કરવાનું છે ત્યાર પછી જો બાળ મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ ધોરણ છના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેના ઉપરથી જોઈન્ટ થઈ શકશો તેમજ ધોરણ છના ગણિત ગુજરાતી અને વિજ્ઞાનના સ્વાધ્યયન પોથીના વિડીયો મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી પણ તમે મેળવી શકો છો